નમસ્તે, આજે ધોરણ 9ના હિન્દીના આપણે 12મા એકમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું શીર્ષક છે રાની અને એના લેખિકા છે મહાદેવી વર્મા. મહાદેવી વર્માનો જન્મ 1907માં અને એમનું મૃત્યુ 1987માં થયું હતું. સૌથી પહેલાં અહીં મહાદેવી વર્મા વિશેની જે માહિતી આપેલી છે તેના વિશે આપણે વાત કરીએ તો, હિન્દી સાહિત્યમાં મહાદેવી વર્મા અર્થાત મેં નીર ભરી દુઃખ કી બદરી ઓર તુમકો નીવ મેં ઢૂંઢા તુમે ઢૂંઢી પીડા કહેને વાલી સહૃદય ભાવુક અત્યંત સંવેદનશીલ ઓર સમગ્ર નીવ સૃષ્ટિ પર અનુકંપા વર્ષણ કરને વાલી છાયાવાદી યુગ કી અપ્રતિમ રચનાકાર. અહીં કહ્યું છે કે મહાદેવી વર્મા એટલે કે મેં નીર ભરી દુઃખ કી બદરી ઓર તુમકો નીવ મેં ઢૂંઢા તુમે ઢૂંઢી પીડા આવું કહેવાવાળા સહૃદય ભાવુક અત્યંત સંવેદનશીલ અને સમગ્ર નીવ સૃષ્ટિ ઉપર અનુકંપા વર્ષાવવાવાળા અને આવું કરવાવાળા છાયાવાદી યુગના અપ્રતિમ રચનાકાર જો કોઈ હોય તો એ છે મહાદેવી વર્મા. છાયાવાદી યુગ કે ચાર સ્તંભ ગીને જાતે પ્રસાદ પંત મહાદેવી ઓર નિરાલા. છાયાવાદી યુગ થઈ ગયો આખો અને એના ચાર સ્તંભ માનવામાં આવે છે. એમાં આ ચાર સ્તંભ એટલે પ્રસાદ પંત મહાદેવી અને નિરાલા, આ ચારે ચાર જે હિન્દી સાહિત્યકાર છે અને એને છાયાવાદી યુગના ચાર સ્તંભ માનવામાં આવે છે. ઇનમે પ્રસાદ કે સાથ સદૈવ ઇતિહાસ બોધ રહા તો પંત પ્રકૃતિ કે કોમલકાંત પદાવલી કે રચનાકાર કે રૂપમે પહેચાનને લગે. નિરાલા આપને ઓજસ્વિતા ઓર રૌદ્રતા કે લીએ તો મહાદેવી ધીર ગંભીર દર્દ કી દાસ્તાન સુનાને વાલી કવિયત્રી કે રૂપમે પહેચાની ગઈ. પ્રસાદ પંત મહાદેવી અને નિરાલા એનું વર્ણન કરે છે અને કહે છે અહીં કે એમાંથી પ્રસાદ જે છે એની સાથે હંમેશા ઇતિહાસ છે એ બોધ રહ્યો છે અને પંત છે એ પંતને પ્રકૃતિના કોમલ અને કાંતવાદી પદાવલીના રચનાકાર કવિ તરીકે જાણવામાં આવે છે અને ઓળખવામાં આવે છે. નિરાલા યાને કે એ પોતે ઓજસ્વિતા અને રૌદ્રતા માટે થઈ અને હિન્દી સાહિત્યમાં ખ્યાતનામ થયેલા, અને મહાદેવી છે એ ધીર ગંભીર દર્દની દાસ્તાન સંભળાવવાવાળા કવિયત્રીના રૂપમાં જાણીતા થયા અને એને એ રીતે ઓળખવામાં આવ્યા. આગળ કહે છે, ફુરુખાબાદ મેં ઉત્તર પ્રદેશ જન્મી મહાદેવી સહી અર્થ મેં એક વિદુષી ઓર પ્રગલ્ભા નારી કે રૂપ મેં સમગ્ર જીવન જી ગઈ. ફુરુખાબાદમાં જન્મેલી મહાદેવી વર્મા છે એ સાચા અર્થમાં એક વિદુષી અને પ્રગલ્ભા નારીના રૂપમાં સમગ્ર જીવન છે એ જીવી જાય છે, સમગ્ર જીવન છે એ એનું પસાર કરે છે. મુખ્યતયા મહાદેવી કવિયત્રી હિ રહી કિંતુ સ્મૃતિ કી રેખાએ જૈસે રચના કે દ્વારા ઉત્તમ ગદ્યકાર રેખાચિત્રકાર કે રૂપમે અપની પહેચાન બનાને મેં સફળ રહી હે. ખાસ કરીને મહાદેવી છે એ પોતે કવિયત્રીના અર્થમાં પોતે પ્રખ્યાત રહ્યા છે, પરંતુ સ્મૃતિ કે રેખાએ જેવી એની રચનાઓ છે એના દ્વારા ઉત્તમ ગદ્યકાર અને રેખાચિત્રકાર તરીકેને એની જે પહેચાન છે એની જે ઓળખાણ છે એ બનાવવામાં પણ એ સફળ રહે છે. પ્રયાગ મહિલા વિદ્યાપીઠથી પ્રાચાર્ય ઓર કુલગુરુ કે પદ પર રહકર શિક્ષા કે ક્ષેત્ર મેં આપને અનુપમ યોગદાન દિયા હે. શું કહે છે કે પ્રયાગ મહિલા વિદ્યાપીઠ કે પ્રાચાર્ય ઓર કુલગુરુ, અહીં એની વાત કરેલી છે કે પ્રયાગ મહિલા વિદ્યાપીઠમાં પોતે આચાર્ય તરીકે રહેલા અને કુલગુરુના પદ પણ ત્યાં સ્થાપિત રહેલા અને ત્યાં રહી અને એમણે શિક્ષાના ક્ષેત્રમાં પોતાનું જે અતિ વિશેષ યોગદાન છે એ એમણે આપેલું છે. નિહાર રશ્મિ નિર્જા સંધ્યા ગીત દીપશિખા અતીત કે ચલચિત્ર ઓર સ્મૃતિ કી રેખાએ આદિ આખી બહુ ચર્ચિત એવમ લોકપ્રિય રચનાએ હે. અહીં એના જે લોકો દ્વારા ખૂબ પસંદ કરાયેલા અથવા તો લોકો દ્વારા ખૂબ જેને ચર્ચાયેલા લોકપ્રિય બનેલા એવા સાહિત્ય સર્જનની જો વાત કરીએ તો નિહાર રશ્મિ નિર્જા સંધ્યા ગીત દીપશિખા અતીત કે ચલચિત્ર ઓર સ્મૃતિ કી રેખાએ આ બધા જે છે એના ખૂબ ચર્ચાયેલા અને લોકપ્રિય થયેલા રચનાઓ અથવા તો એના જે સાહિત્ય સર્જનો એ છે. હવે અહીં જે આપણને કહાની આપેલી છે એ કહાનીમાં શું કહેવામાં આવ્યું છે તો કે યહ રાની નામક એક ઘોડી ઉનકે દો સાથી નિકી ઓર રોજી કે સાથ આઈ હૈ. અહીંયા આ જે આપણને વાત આપેલી છે એમાં
રાણી નામની એક ઘોડી જે છે રાણી નામની એક ઘોડી છે એ એના બે મિત્રો સાથે નિકી અને રોજી સાથે એ અહીં આવેલી છે. સંમિલિત શું કહે છે કે સંમિલિત હે જિસકા બડા માર્મિક ઓર ભાવુકતાપૂર્ણ શૈલી મેં ચિત્ર અંકિત ક્યા હૈ, અને અહીં આ જે વાત કરેલી છે એમાં એનું ખૂબ માર્મિક રીતે અને ખૂબ ભાવુકતાપૂર્ણ શૈલીમાં મહાદેવી વર્માએ એનું ચિત્રણ છે એ આપણી સમક્ષ પ્રસ્તુત કરેલું છે. એસા લગતા હૈ યહ નેહવલા યહ કુત્તી ઓર યહ ઘોડી હમારે સામને હી હૈ. અહીં જે વાત કરી નિકી અને રોજી એ એક નોડીઓ અને એક કૂતરીની વાત છે, અને એ કહે છે કે યહ નેવલા યહ કુત્તી યહ ઘોડી હમારે સામને હી. અને આ જે કહાની છે અથવા તો આ જે પ્રસંગ છે એને જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે એવું લાગે છે કે આ બધા જ જે પાત્રો છે એ આપણી સામે છે. પશુ પંછી ઓર નિર્દોષ ભોલે એસે પ્રાણીઓ કે પ્રતિ મહાદેવી જી કા સ્નેહ ઓર પ્રેમ છલક કર નજર આતા હૈ. પશુ પક્ષી અને પ્રાણીઓ પ્રત્યેનો મહાદેવીનો જે પ્રેમ છે એ આ જે લેખ છે એના દ્વારા આપણી સામે પ્રગટ થાય છે, અને એનો જે સ્નેહ છે એ પ્રેમ છે એ છલકતો નજરે જોવા મળે છે. હવે આપણે સમજીએ આ જે સ્ટોરી આપેલી છે, આ જે વાત આપેલી છે તેને. રિયાસત હોને કે કારણ ઇન્દોર મેં શાનદાર ઘોડો ઓર સવારો કા આધિક્ય થયા. રિયાસત હોવાના કારણે શું હતું તો કે ઇન્દોરમાં શાનદાર ઘોડાઓ અને ઘોડે સવારોનું આધિક્ય હતું. આધિક્ય યાને કે એનું અધિકતા હતી, એ વધારે હતું. ઇસકે અતિરિક્ત હમ અંગ્રેજો કે બચ્ચે કો છોટે ટટ્ટુ યા સફેદ ગધો જિસકી જાતિ કે સંબંધ મેં રામાને હમારા જ્ઞાનવર્ધન ક્યા પર ઘૂમતે દેખતે થે. શું કહે છે? આના સિવાય અમે અંગ્રેજોના જે છોકરા છે એને નાનકડા જે ટટ્ટુ હોય એની ઉપર બેસી અથવા તો સફેદ ગધેડા ઉપર બેસી અને ફરતા જોયેલા, પણ આ જે જાતિ છે એના વિશે અમારો જે જ્ઞાન હતું એમાં જ્ઞાનવર્ધન રામાએ કરેલું છે. અને રામા કોણ છે એની વાત હવે આપણે આગળ જોશું. તો શું કહે છે કે અંગ્રેજો કે બચ્ચો કો છોટે ટટ્ટુ યા સફેદ ગધો પર ઘૂમતે દેખતે હતા, અમે એ બધાને ગધેડા ઉપર બેસી અને ત્યાં સવારી કરતા જોઈ અમને આશ્ચર્ય થતું. રામા કી કહાનીઓ મેં તો રાજા અપરાધી કો ગધે પર ચડા કર દેશ નિકાલા દેતા થા. ઇન્હેં ગધે પર બેઠ કર પ્રસન્ન સાથે ઘૂમતે દેખ કર વિશ્વાસ કરના કઠિન થા કે એને દંડ મિલા. જે રામા છે એને આ બધી વાતો કરતા એ જુદી જુદી વાર્તાઓ કહેતા, એ વાર્તાઓમાં તો રાજા છે એને જ્યારે અપરાધીને કંઈ દંડ આપ્યો હોય ત્યારે એ અપરાધીને ગધેડા ઉપર બેસાડી અને દેશમાંથી દેશ નિકાલ કરી દેવામાં આવતો હતો, અને આ લોકોને એટલે કે અંગ્રેજોના જે છોકરા છે એને બધાને ગધેડા ઉપર આવી પ્રસન્નતાથી બેઠેલા જોઈ અને ફરતા જોઈ અને અમને વિશ્વાસ ન આવતો હતો કે આ લોકોને દંડ મળ્યો હશે. રામા કે પાસ અમારે જિજ્ઞાસા કા સમાધાન થા. અને રામા હતો એની પાસે આ જે લોકોની બધી જિજ્ઞાસા હતી મહાદેવીજી અને એના જે અન્ય સાથીઓ છે એનું સમાધાન હતું. ઇન્હે વિલાયતને ગધે પર બેઠને કા દંડ દેકર ભારત ભેજા ગયા હૈ ક્યુંકી વહાં યહ વાહન નહીં હૈ. આ લોકોને વિલાયતમાં ગધેડા ઉપર બેસાડવાની સજા કરી અને ભારત મોકલી દેવામાં આવ્યો છે, કારણ કે ત્યાં એ લોકો પાસે આવું વાહન છે નહીં. આગળ વધીએ. એક દિન હમ તીનોને બાબુજી કો મૌખિક સ્મૃતિપત્ર દિયા કે હમારે પાંચ છોટા ઘોડા ન રહેના અન્યાય કી બાત હે. એક દિવસ અમે ત્રણેય એટલે કે મહાદેવી અને એના ઘરના બીજા બે બાળકોએ કહ્યું કે એક સ્મૃતિપત્ર આપ્યો અથવા તો મૌખિક એક મેમોરેન્ડમ એને આપી દીધું કે અમારી પાસે નાનકડો ઘોડો ન હોવો એ અન્યાયની વાત છે. યદિ અન્ય બચ્ચો કો ઘોડે પર બેઠને કા અધિકાર હૈ તો હમે ભી વહ અધિકાર મિલના ચાહીએ. જો બીજા બાળકોને ઘોડા ઉપર બેઠવાનો અધિકાર હોય એના ઉપર બેસવાનો અધિકાર હોય તો અમને પણ એ અધિકાર મળવો જોઈએ. આગળ કહે છે. બાબુજીને હસતે હુએ પૂછા સફેદ તટ્ટુ પર બેઠોગે? તુમ કહો કે સાથ ઠેલમ ઠાલ કે ઉપરાંત મેને અગુવા હોકર ગંભીર મુદ્રા મેં ઉત્તર દિયા સફેદ ટટ્ટુ તો ગધા હોતા હૈ જીસ પર બેઠા કર સજા દી જાતી હૈ. હવે અમે લોકોએ જ્યારે કીધું કે અમને આ અધિકાર મળવો જોઈએ ત્યારે અમારા પિતાજીએ અમને પૂછ્યું, હસીને પૂછ્યું
શું તમે સફેદ ટટુ ઉપર બેસશો? તો કોઈ છે એ જવાબ આપતા નથી અને થાલમઠેલ એટલે કે એકબીજાને ધક્કા મૂકી કરે છે અને કહે છે કે તું કે તું કે. તો આવી રીતે જ્યારે થતું હતું ત્યારે મેં અગુવા ઉપર એટલે કે મેં આગળ આવીને કહ્યું, શું કહ્યું કે ગંભીર મુદ્રા મેં ઉત્તર દીધા. હું ગંભીર થઈ અને જવાબ આપું છું કે સફેદ ટટ્ટુ તો ગધેડું હોય છે, એના ઉપર તો જે લોકોને સજા મળે છે એને બેસાડવામાં આવે છે અને જેને સજા મળી હોય એ લોકો સફેદ ટટ્ટુ ઉપર યાની કે ગધા ઉપર બેસે છે. પતા નહીં અમારે જ્ઞાન કે વજસ્ત્ર સ્ત્રોત રામાકો બાબુજીને ડાંટાયા નહીં. શું કહે છે કે ખબર નહીં અમારી આ જે જ્ઞાનનું વજસ્ત્ર સ્ત્રોત હતું એની મદદથી રામાકો બાબુજીને ડાંટાયા નહીં. અમારા જે પિતાજી હતા એને રામાને ખીજ્યા કે નહીં, ખીજાયા કે નહીં એ અમને ખબર નથી, પરંતુ કુછ દિન બાદ અમને દેખા કે એક છોટા સા ચકલેટી રંગ કા ટટ્ટુ આંગન કે પશ્ચિમ વાલે બરામદે મેં બાંધા ગયા. પરંતુ થોડાક દિવસો પછી અમે જોયું કે એક નાનકડું ચોકલેટી રંગનું જે ટટ્ટુ છે એને ત્યાં બાંધવામાં આવ્યું. ક્યાં બાંધવામાં આવ્યું? આંગન કે પશ્ચિમ વાલે બરામદે મેં. ફળિયાનો જે પશ્ચિમ વાળો અથવા તો પશ્ચિમ દિશાવાળો જે વાડો હતો, બરામદે યાની કે જે વાડો હતો એમાં એને બાંધી દેવામાં આવ્યું. બરામદા તો ઘોડે બાંધને કે લીએ બનાયા નહીં ગયા હતા. આ જે હતું જે વરંડો હતો એ ઘોડા બાંધવા માટે તો નહોતો બનાવ્યો. અતઃ બહાર સે ટટ્ટુ કો લાને કે લીએ દિવાલ મેં એક નયા દરવાજા લગાયા ગયા. અને આ જે ઘોડાની વાત કરે છે એને અંદર લઈ આવવા માટે થઈ અને એક દિવાલમાં નવો દરવાજો પણ લગાવવામાં આવ્યો. ઓર ઉસકી માલિશ કરને તથા ખાને પીને ઘૂમને આદિ ઉસકી દેખરેખ કે લીએ ચુટ્ટન નામ કા સાઈઝ રખા ગયા. હવે આ જે ઘોડા લઈ આવ્યા હતા એ ઘોડાનું માલિશ કરવા માટે, એને ખાવાડાવ પીવડાવવા માટે અને ફેરવવા માટે થઈ અને એની દેખરેખ રાખવા માટે થઈ અને એક છુટ્ટન નામનો જે સાઈઝ છે એની નિમણૂક કરવામાં આવી અથવા તો એને રાખવામાં આવ્યો. છુટ્ટન નામનો જે સાઈઝ, સાઈઝ એટલે કે જે ઘોડાની દેખરેખ કરનારો વ્યક્તિ હોય એ. તો આગળ કહે છે કે અબ તો હમ ઉસ છોટે ટટ્ટુ સે બહોત પ્રભાવિત ઓર આતંકિત હોય. શું કહે છે? હવે તો અમે આ જે નાનકડો ઘોડો હતો એનાથી અને એના રાખવાની જે વ્યવસ્થા થઈ હતી એનાથી અમે લોકો ખૂબ પ્રભાવિત થઈ ગયા અને આતંકિત થઈ ગયા, યાને કે અમને એનાથી ઈર્ષા થવા લાગી, ભયભીત થઈ ગયા અમે બધા. અમારે તથા અમારે અન્ય સાથી જીવો કે લીએ ન મકાન મેં કોઈ પરિવર્તન હુઆ, ન કોઈ વિશેષ નોકર રખા ગયા. અમારી માટે થઈ ને તો અમારા અને અમારા બીજા જે સાથી જીવો હતા એના માટે તો કોઈ મકાન પણ રાખવામાં નહોતું આવ્યું, ઘરમાં કોઈ પરિવર્તન કરવામાં નહોતું આવ્યું, કોઈ વિશેષ નોકર પણ નહોતો રાખવામાં આવ્યો. રામા કો તો નોકર કહા નહીં જા સકતા. આપણે આગળ વાત કરી હતી કે રામા કોણ છે, તો એ રામા છે એ એના ઘરનો નોકર છે. તો આ રામા જે છે એને તો અમે નોકર કહી શકીએ એમ નહોતા, ક્યુંકી વહ તો ડાંટને ફટકારને કે અતિરિક્ત અમારે કાન ભી ખીચતા હતા, કારણ કે એ તો નોકર હોવા છતાં અમને ખીજાતો હતો, ક્યારેક મારતો પણ હતો અને એ સિવાય પણ અમારા કાને ખેંચી લેતો. ઓર અમારી ખીડકી તક દરવાજે મેં પરિવર્તિત નહીં હોઈ શકે અને અમારી જે બારી છે એ પણ આમ બારીમાંથી દરવાજો ન બની શક્યો, જિસે હમ રોજી ઓર નિકી કે સાથ કૂદને કે કષ્ટ સે મુક્ત હો શકતે, જેનાથી અમે રોજી અને નિકીની જોડે કૂદવા માટે અને રમવા માટે એનું જે કષ્ટ હતું એમાંથી મુક્ત થઈ શકત. બાબુજી સે યહ સુનકર ભી કે વહ ટટ્ટુ અમારી સવારી કે લીએ આયા હે. અને બાબુજીથી આ બધું સાંભળી અને કે એ જે ટટ્ટુ લઈ આવવામાં આવ્યું છે એ અમારી સવારી માટે લઈ આવવામાં આવ્યું છે. હમ સબ ચાર પાંચ દિન ઉસે રુષ્ટ ઓર અપ્રસન્ન હિ ઘૂમતે રહે. ચાર પાંચ દિવસ અમે બધા જે આ નાનકડું ઘોડાનું બચ્ચું લઈ આવવામાં આવ્યું હતું એનાથી અમે બધા નારાજ રહ્યા, એનાથી અમે દૂર દૂર જતા રહ્યા, અપ્રસન્ન રહ્યા. પરંતુ અંત મેં ઉસને અમારી મિત્રતા પ્રાપ્ત કરી અને છેલ્લે એણે અમારી મિત્રતા છે એ મેળવી લીધી. હમ સબ ચાર પાંચ દિન ઉસે રુષ્ટ ઓર અપ્રસન્ન ઘૂમતે રહે, પરંતુ અંત મેં ઉસને અમારી મિત્રતા પ્રાપ્ત કરી. રામાને ઉસકા નામ પૂછને પર જ્ઞાત હુઆ કે ઉસે તાજરાની કહકર પુકારા જાતા હે. રામાને જ્યારે અમે એનું નામ પૂછ્યું ત્યારે અમને જાણકારી મળી કે એનું નામ તાજરાની છે અને એને તાજરાની કહીને પુકારવામાં આવે છે અને બોલાવવામાં આવે છે. તાજમહેલ કા ચિત્ર હમને દેખાતા
और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हमें उसके प्रति बड़े सहृदय हो गए थे। ताजमहलनું ચિત્ર પણ અમે જોયું હતું અને રામા કલ્લુ અને માં પાસેથી જે બધી વાર્તાઓ સાંભળી હતી એમાંથી રાણીના જે સુખ દુઃખની વાર્તાઓ અને ગાથાઓ અમે સાંભળી હતી એ સાંભળતા સાંભળતા અમે આ જે તાજ રાણી આવી હતી એના પ્રત્યે થોડા વધારે સહૃદય થઈ ગયા। તાજમહેલ જૈસે ભવન કી રાની હોને પર ભી યહાં વહાં સે કહાની કી રાની કી તરહ નિકાલ દી ગઈ હૈ। શું કહે છે કે તાજમહેલ જેવા ભવનની રાણી હોવા છતાં એને ત્યાંથી કાઢી નાખવામાં આવી છે। યહ કલ્પના કરતે હી હમારી સારી ઈર્ષા ઓર સારા દોષ કરુણા સે પીગલ ગયા। અને એ જ્યારે અમે કલ્પના કરતા હતા તાજ રાણી એટલે કે તાજમહેલની જે રાણી છે એ હવે આવી બધી જે કલ્પનાઓ છે એ કલ્પનાઓમાં અને એને રાણી થતી છતાં પણ કાઢી નાખવામાં આવી, રાજમહેલમાંથી બહાર મોકલી દેવામાં આવી, એવું બધું અમે કલ્પના કરતા હતા। અને આ કલ્પના કરતાં કરતાં અમારી જે બધી ઈર્ષા અને બધો જે રોષ હતો એ કરુણામાં ઓગળી ગયો ઓર હમે ઉસસે અધિક આરામ દેને કે ઉપાય સોચને લગે। શું કહે છે અને પછી અમે એને વધારે ને વધારે આરામ દેવા માટેના ઉપાયો જે છે એ વિચારવા લાગ્યા। વહ ઇતની સુંદર થી કે અબ તક ઉસકી છવી આંખો મેં વસી જૈસી હૈ, હલકા ચોકલેટી ચમકદાર રંગ જિસ પર દ્રષ્ટિ ફિસલ જાતી થી, ખડે છોટે કાનો કે બીચ મેં માથે પર ઝૂલતા અયાલ કા ગુચ્છા। એ એટલી સુંદર હતી કે એની જે છબી છે એ આંખોમાં વસી ગઈ હતી, એનો હલકો ચોકલેટી રંગ અને જેને જોઈ અને આપણી દ્રષ્ટિ છે એ એના ઉપર તરત પડે અને એના જે નાનકડા કાન હતા એ કાનની વચ્ચે જે માથું હતું એ માથામાં એને એક અયાલ કા ગુચ્છા એટલે કે જે એક ઝૂલતી કેશવાળી હોય એમાં ફૂલ જે ખોસેલું હોય છે એ, બડી કાલી સ્વચ્છ ઓર પારદર્શી જેસી આંખે, મોટી કાળી અને પારદર્શી જેવી એની આંખો, લાલ નથુને જિન્હે ફૂલા ફૂલા કર ચારો ઓર કી ગંધ લેતી રહેતી હતી, અને એના લાલ કલરના નસકોરા કે જે ફૂલાવી ફૂલાવી અને બધી બાજુ છે એ જોતી રહેતી, ઉજલે દાંત ઓર લાલ જીભ કી ઝલક દેતે હુએ ગુલાબી ઓઠો વાલા લંબા મુંહ જો લોહા ચવાતે રહેને પર વિક્ષિત વિક્ષત નહીં હોતા થા, અને એના ઉજળા સફેદ દાંત, લાલ કલરની જીભ અને એની ઝલક દેતા એના જે ગુલાબી કલરના લાંબા ઓઠ અને એનું જે મોટું લાંબુ મોઢું હતું એ સતત લોઢું ચાવતું હોવા છતાં પણ જે ક્યારેય ક્ષત વિક્ષત યાની કે ઘાયલ થતું નહીં। ઊંચાઈ કે અનુપાત સે પીઠ કી ચોડાઈ અધિક હૈ, સુડોલ મજબૂત પેર ઓર સઘન પૂંછ જો મખિયા ઉડાને કે ક્રમ મેં મોર ચલ કે સમાન ઉડતી ગીરતી રહેતી હૈ, અને એની જે ઊંચાઈ છે એ ઊંચાઈ સિવાય એની જે પીઠની પહોળાઈ છે એ વધારે અધિક છે, એના સુડોલ અને એક મજબૂત પગ અને એની જે પૂંછડી છે એ પૂંછડી કેવી છે એકદમ સુગઠિત છે, અને એ સતત મખિયા ઉડાને કે ક્રમ મેં મોર ચલ કે સમાન ઉઠતી ગીરતી રહેતી, એટલે કે એની જે પૂંછ છે એ માખીઓ ઉડાડવાનો જે ક્રમ હતો એમાં જાણે કે મોર પીછનું બનાવેલું એક પૂંછ હોય, મોર પીછ જેવી એ પૂંછ, સુગઠિત શરીર એ સતત એને ઉડાડવા, માખીને ઉડાડવા માટે થઈ અને ઉઠતી ગીરતી રહેતી હતી। ઉસ સમય યહ સબ સમજને કી બુદ્ધિ નહીં હતી, અમે જ્યારે નાના હતા અને તાજરાની જ્યારે અમારા ઘરે આવેલી ત્યારે એ બધું સમજવા જેટલી અમારી બુદ્ધિ હતી નહીં, પરંતુ ઇતને દીર્ઘકાલ કે ઉપરાંત ભી સ્મૃતિ પટ પર વે રેખાએ એસે ઉભર આતી હૈ જિસી કિસી દ્રશ્ય સે શાહી લિખે અક્ષર અગ્નિ કે તાપ સે પ્રત્યક્ષ હોને લગતે હૈ। પરંતુ આટલા લાંબા સમય પછી પણ એ બધું એટલું આકર્ષક લાગે છે અને અમારા સ્મૃતિ પટ પર એવી રીતે એની રેખાઓ છે એ ઉભરી આવે છે, બહાર આવે છે કે જાણે કે એ જે દ્રશ્ય છે એને કંઈક એવી અદ્રશ્ય શાહીથી લખેલું છે અને એના કારણે જે અક્ષરો લખેલા છે એને જાણે અગ્નિમાં નાખતા હોય અને અગ્નિનો તાપ છે એના કારણે એ વધારે સુંદર લાગી રહ્યા હોય, જાણે કે એ પ્રત્યક્ષ અમારી સામે હોય એવો અનુભવ થઈ રહ્યો છે। બાકીની જે વાત છે એ હવે આપણે આગળના વિડીયોમાં જોશું।